कौन सी एक के दूसरी महिला कॉलेज जामनगर, प्रोफेसर भावना राज, डिपार्टमेंट ऑफ होम साइंस, बीएससी होम साइंस में जनरल होम साइंस सेमेस्टर 5, सब्जेक्ट रिसर्च एंड डॉक्यूमेंटेशन, पेपर नंबर 2। आपू यूनिट 6 चालू हतु जेमा माहिती नो वर्गीकरण अने प्रस्तुतिकरण। अगाउ आपणे जोयुं एमां माहितीना स्त्रोतो, હવે આજે વાત કરીશું માહિતીનું વર્ગીકરણ। સામાન્ય રીતે સંશોધન માટે જે પ્રાથમિક અને ગૌણ સ્ત્રોતો વડે જે માહિતી એકત્ર કરવામાં આવી છે એનો ઉપયોગ કરી અને વિભાજન કરવામાં આવે છે। આ એના સામાન્ય સમાનતાના ગુણધર્મોના આધારે જુદા જુદા વર્ગો પાડવામાં આવે છે, શ્રેણીઓ પાડવામાં આવે છે કે વિભાગો પાડવામાં આવે છે, જેને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ। કાનર છે એમણે વર્ગીકરણનો અર્થ આપતા કહ્યું છે કે વસ્તુઓને તેમની સમાનતા અને નિકટતાના આધારે સમૂહો અને વર્ગોમાં ક્રમબદ્ધ કરીને તેમજ વ્યક્તિગત એકમોની ભિન્નતાને વચ્ચે જણાતા સમાન લક્ષણોને આધારે ગોઠવણીની એક પ્રક્રિયા છે। સામાન્ય રીતે વર્ગીકરણ આપણે કોઈ સમાન ગુણધર્મો છે એમના આધારે કરવામાં આવે છે, છતાં પણ એવું બને છે કે દરેક એકમ છે એ દરેક એકમની વચ્ચે ક્યાંક ને ક્યાંક તો વિભિન્નતા છે જ, છતાં પણ આપણે એમને એક વર્ગની અંદર મૂકી અને એના ગુણધર્મોમાં જે સમાનતા છે એ પ્રમાણે એમને એ વર્ગમાં મૂકવામાં આવે છે, તો એમને કહેવામાં આવે છે વર્ગીકરણ। સામાન્ય રીતે આગળ આપણે ઘણા બધા ઉદાહરણો જોશું કે જેમની અંદર તમે વધારે સ્પષ્ટ થઈ શકશો, છતાં પણ વર્ગીકરણ છે એ વર્ગીકરણના ઉદ્દેશ્ય શું છે, શું એનાથી મહત્વ છે એવું કહી શકીએ આપણે કે એનાથી શું આપણને ફાયદો થાય, શું એમનો મહત્વ છે અથવા તો વર્ગીકરણ કરવાનો ઉદ્દેશ્ય શું છે। તો સૌથી પહેલો એનો મહત્વનો ઉદ્દેશ્ય છે માહિતીને સરળ અને સંક્ષિપ્ત કરવી। આપણી માહિતી 500 એકમોનો અભ્યાસ કર્યો છે તો 500 એકમોનું એક એકનું જુદું બાબત કરીએ તો એમાં કોઈ સામાન્ય તથ્ય ઉપર આપણે આવી શકતા નથી, પણ જો એ માહિતીને વર્ગીકૃત કરી નાખી છે તો એ માહિતી સંક્ષિપ્ત બને છે અને સરળ બને છે। પછી છે એમની સમાનતા અને અસમાનતાને સ્પષ્ટ કરે છે, કેટલી બાબતોમાં એમાં સમાનતા છે ને કેટલી બાબતોમાં અસમાનતા છે એ પણ વર્ગીકરણ કરવાથી ખ્યાલ આવે છે। પછી છે જુદી જુદી તુલનામાં સહાય કરે છે, જુદી જુદી રીતે આપણે તુલના કરવાની છે અભ્યાસમાં તો એ તુલના કરવામાં પણ એ ઉપયોગી બને છે। પછી તર્કપૂર્ણ વ્યવસ્થા બનાવવી, આપણે જે વ્યવસ્થા કરવાની હોય છે એકમોના આપણા અભ્યાસને વ્યવસ્થિત ગોઠવવા માટે તો એ વ્યવસ્થા એક તર્કપૂર્ણ રીતે કરે છે, કોઈ સામાન્ય આપણે નક્કી કર્યું ને આપણે મનગળત રીતે એ વર્ગીકરણ કરવામાં આવતું નથી, પણ એ વ્યવસ્થા છે એ તર્કપૂર્ણ રીતે કરેલી હોય છે, નિયમોના આધારે કરેલી હોય છે। પછી આવે છે કોષ્ટકીકરણ માટે આધાર પૂરો પાડવો, આ વર્ગીકરણના આધારે જ આપણે કોષ્ટક બનાવી શકીએ છીએ, એટલે પાયો એ વર્ગીકરણ છે, વર્ગીકરણ કરવા ઉપરથી કોષ્ટકીકરણ આપણે કરી શકીએ છીએ। પછી છે સમય અને શક્તિની બચત થાય છે, હવે જેટલા એકમો છે એની અલગ અલગ માહિતી મેળવીએ અને એ નોંધવી તો એમની અંદર તથ્યો પણ સમાનતાને હિસાબે આવવા જોઈએ ના આવી શકે, અને દરેક બાબત વિશે વિસ્તારથી વાત કરવાનો સમય જોઈએ છે તો આમની અંદર સમય અને શક્તિની બચત થાય છે, બધાને એક વર્ગની અંદર રાખી દીધા અને પછી એમના વિશેની માહિતી બતાવવામાં આવી, એટલે સમય અને શક્તિ છે એમની એ બચત કરે છે। પછી છે વર્ગીકરણના લક્ષણો, જુદા જુદા વિદ્વાનો એ લક્ષણો આપ્યા છે જેને આ રીતે રજૂ કરવામાં આવ્યા છે। એક છે વ્યાપકતા, વર્ગીકરણનું સૌથી પહેલું અગત્યનું લક્ષણ હોય જોઈએ છે વ્યાપકતા, એટલે કે
ગમે એટલા એકમો હોય, ખૂબ વિશાળ હોય, છતાંય આ દરેક એકમ છે, આ દરેક એકમના કોઈ ને કોઈ વર્ગની અંદર એને સમાવવામાં આવવામાં આવે છે. એટલે ખૂબ વ્યાપક છે. વર્ગના દરેકે દરેક અભ્યાસના દરેક એકમો છે એ દરેક એકમોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. જો કોઈ પણ એકમ બાકી રહી જતું હોય તો એના માટે એક ચોક્કસ વર્ગ બનાવી અને એનો સમાવેશ કરવો જરૂરી છે. એટલે આવી સ્થિતિમાં એના માટે નવો વર્ગ પાડવો પડે, જુદો વર્ગ પાડવો પડે, તો એ પાડવામાં આવે છે. પણ અભ્યાસના જેટલા એકમો છે એ બધાનો સમાવેશ કોઈ ને કોઈ વર્ગની અંદર કરવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે એની વ્યાપકતા ઘણી બધી છે. પછી છે સ્પષ્ટતા કે ચોક્કસતા. જે પણ આપણે વર્ગની રચના કરવામાં આવે છે એ વર્ગ એક નિશ્ચિત છે, સ્પષ્ટ છે અને સરળ છે. એમના વિભાજનમાં સહેજ પણ પ્રકારનો સંદેહ હોવો જોઈએ ને, એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે સ્થિરતા. સામાન્ય રીતે વર્ગીકરણ છે એમાં સ્થિરતા હોવી જોઈએ. એટલે કે એક વખત જે એકમને આપણે જે વર્ગમાં વર્ગીકૃત કર્યું તો એ ફરીને વર્ગીકરણ એક કે અન્ય વ્યક્તિ કરે, છતાં પણ એ ક્યાં હોવું જોઈએ? તો કે જે વર્ગમાં એને વિભાજિત કર્યું છે એ વર્ગની અંદર જ એ હોવું જોઈએ. એમાં કોઈ ફેરફાર આવવો જોઈએ ને, એમની વચ્ચે કોઈ અંતર આવવું જોઈએ નહીં. એટલે કે જે એક વખત નક્કી કરેલું છે એ જ પ્રમાણે એ વર્ગીકરણમાં સમાવિષ્ટ થવું જોઈએ, એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે એમને કહેવામાં આવે છે કે વર્ગીકરણમાં સ્થિરતા જોવા મળે છે. ત્યાર પછી છે અનુકૂળતા. સંશોધનનો જે ઉદ્દેશ્ય છે એના અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે એની અનુકૂળતા પ્રમાણેનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે મેં તમને વાત કરી હતી કે આવક માટેનું આપણું કોઈ સંશોધન હોય તો નિમ્ન પ્રકારની આવક, મધ્યમ પ્રકારની આવક કે ઉચ્ચ પ્રકારની આવક, એવું આપણું વર્ગીકરણ હોય. એ જ રીતે સાક્ષરતા અને નિરક્ષરતા માટેનો અભ્યાસ કરવાનો હોય તો સાક્ષર નિરક્ષર, ટૂંકમાં આપણું જે સંશોધન છે એ પ્રમાણે આપણા સંશોધનને અનુકૂળ હોય એ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે સમાનતા. પ્રત્યેક વર્ગના જે એકમો છે એ એકમો ભલે વર્ગ જુદા પાડ્યા પણ એમની વચ્ચેનો એક સામાન્ય ગુણ હોવો જોઈએ, જે સમાનતા હોવી જોઈએ. દાખલા તરીકે મેં વર્ગ પાડ્યા છે આવક પ્રમાણે કે નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ. તો આ નિમ્ન છે એ પણ આવક બતાવે છે, મધ્યમ છે એ પણ આવક પ્રમાણે જ આવકના આધારે જ પાડ્યું છે અને ઉચ્ચ છે એ પણ આવકના આધારે જ પાડેલું છે. એટલે કે એમના ગુણ વચ્ચે સમાનતા છે. આમ ભલે નિમ્ન, મધ્યમ, ઉચ્ચ એ વિભિન્ન છે વર્ગીકરણ, પણ એમનો જે ગુણ આવકના ગુણ આધારે વર્ગીકરણ છે તો એ આવકના ગુણ એ એની સમાનતા બતાવે છે કે એમના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. પછી છે સ્થિતિસ્થાપકતા અને પરિવર્તનશીલતા. એક કોઈ પણ આદર્શ વર્ગીકરણ હોય એ હંમેશા સ્થિતિસ્થાપક પણ હોવું જોઈએ અને એમની અંદર પરિવર્તનશીલતાને પણ અવકાશ હોવો જોઈએ. એટલે આપણું જે સંશોધન હોય એ પ્રમાણે એનામાં ફેરફારો કરવા હોય તો શક્ય હોવા જોઈએ અને એ પ્રમાણે સ્થિતિસ્થાપક હોવું જોઈએ. ત્યાર પછી છે સંશોધનને અનુરૂપ. આપણું જે સંશોધન છે એને અનુરૂપ વર્ગીકરણ હોવું જોઈએ. હું વાત કરું છું કે ભાઈ આવક કેટલી છે લોકોની, લોકોનું રહેણીકણીનું સ્તર કેટલું છે, તો એમાં રહેણીકણીનું સ્તર આવે, એમની આવક આવતી હોય ત્યારે હું એમની અંદર
વચ્ચે બીજા કોઈ વર્ગીકરણ બતાવું તો એ યોગ્ય નથી. દાખલા તરીકે હું આમની અંદર આટલા હિન્દુ છે, આટલા મુસ્લિમ છે, કેટલા છે એવું હું આમાં બતાવું કે જે મારા સંશોધનમાં છે જ નહીં, કે કઈ જ્ઞાતિના ની કઈ આવક છે એવું જો મારે સંશોધનમાં ન હોય તો મારે અહીંયા ધર્મનો ઉલ્લેખ કરવાની રહેતો નથી. એવી જ રીતે ગ્રામ્ય અને શહેરના લોકોનો રહેણીકરણીનો સ્તર એ મારા અભ્યાસમાં નથી, તો પછી આટલા ગ્રામ્ય છે ને આટલા શેરી છે એવું મારે વર્ગીકરણ કરવાનું હોય નહીં. હા, મેં સંશોધનમાં લીધું હોય કે આવક છે ગ્રામ્ય લોકોની આવક કેટલી છે ને શહેરના લોકોની આવક કઈ છે, એનું રહેણીકરણ સ્તર કેવું છે, તો ગ્રામ્ય શહેર એવા મારે વર્ગીકરણ પાડવા જરૂરી છે. એ જ રીતે સ્ત્રી અને પુરુષ, તો સ્ત્રીના આવકને કઈ રીતે છે એનું રહેણીકરણનું સ્તર અને પુરુષનું રહેણીકરણનું સ્તર કેવું છે એવું જો મારું સંશોધન જ ન હોય તો મારે સ્ત્રી કેટલી હતી પુરુષ કેટલા હતા એવું બતાવવાની જરૂર હતી નથી. એટલે વર્ગીકરણ છે એ સંશોધનને અનુરૂપ હોવું જોઈએ. અને પછી છે નિર્ધારિત કદ. સામાન્ય રીતે વર્ગીકરણ છે એમાં તમામ વર્ગો છે એ ખૂબ વિશાળ હોય, પણ તોય શું થવું જોઈએ તો કે એનું કદ નિશ્ચિત હોવું જોઈએ, એ નિશ્ચિત કદની અંદર એનો સમાવેશ થઈ જતો હોવો જોઈએ. જો આપણે નક્કી કરીએ છીએ એમાં એમનો સમાવેશ ન થતો હોય તો એ વર્ગીકરણ સાચું બનતું નથી. ત્યાર પછી આવે છે વર્ગીકરણના પ્રકારો. સામાન્ય રીતે જ્યારે પણ સંશોધન કરવામાં આવે છે ત્યારે બે પ્રકારની રીતે આપણે માહિતી મળતી હોય છે, એક વર્ણનાત્મક કે ગુણાત્મક અને બીજું હોય છે સંખ્યાના આધારે થતું હોય છે. તો જે વર્ણનાત્મક છે કે ગુણાત્મક છે એમનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે, અને જ્યારે જવાબો માપનમાં સંખ્યાત્મક રીતે હોય ત્યારે એમનું માપન કઈ રીતે થાય છે. સામાન્ય રીતે જે ગુણાત્મક બાબતો છે એ ગુણાત્મક બાબતો એવી છે કે જેનું માપન નથી થતું પણ એની ગણના કરી શકાય છે. દાખલા તરીકે એવું કહીએ આપણે કે ભાઈ આટલા બેકાર છે, આટલા બેરોજગાર છે, તો કેટલા બેરોજગાર છે, 10% બેરોજગાર છે, 10-20% બેરોજગાર છે એવું માપન નથી થઈ શકતું, પણ એ ગણના થઈ શકે કે આમાંથી 10 વ્યક્તિ બેરોજગાર છે આ ગામની અંદર, અથવા તો આ 20% બેરોજગાર છે. ટૂંકમાં એનું માપન નથી શક્યા પણ એની ગણના કરી શકીએ છીએ, અને એ રીતે એને આપણે વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે ધર્મ, જાતિ, રીતિ, શિક્ષણ, વ્યવસાય જેવી અનેક બાબતો છે કે જેમનું વર્ગીકરણ આપણે ગુણાત્મક રીતે જુદા જુદા વિભાગોમાં કરતા હોઈએ છીએ. હવે બે રીતે એમને વિભાગ પાડી શકીએ આપણે, એક દ્વંદ વર્ગીકરણ, એક બહુગુણ વર્ગીકરણ. દ્વંદ એટલે બે, એટલે આપણું જે ગુણના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય એ જો બે વિભાગમાં વર્ગીકૃત થયેલું હોય તો એને દ્વંદ વર્ગીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કુટુંબ, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, તો એ દ્વંદ વર્ગીકરણ કહેવામાં આવે. એવું જ ઉદાહરણ આપણે બહુગુણ વર્ગીકરણ, એટલે આવા બે વિભાગ નહીં પણ એમના પણ પાછા કેટલાય વિભાગો પડી શકતા હોય એના ગુણધર્મના આધારે, એના ગુણોના આધારે, તો એને બહુગુણ વર્ગીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય ત્યારે ખાલી એ લોકો સ્ત્રી અને કેટલા સ્ત્રી છે ને કેટલા પુરુષ છે એવું જ જો નોંધતા હોય તો એ દ્વંદ વર્ગીકરણ આવે, પણ એ વસ્તી ગણતરી વખતે એટલું પણ નોંધવામાં આવતું હોય કે એમાં કેટલા પુરુષ શિક્ષિત છે, કેટલા અશિક્ષિત છે, કેટલા વિવાહિત છે, કેટલા અવિવાહિત છે, તો એમનું વર્ગીકરણ ઘણું બધું થઈ ગયું.
દાખલા તરીકે વસ્તી, વસ્તીમાં બે ભાગ પડ્યા પુરુષ સ્ત્રી, પુરુષમાં બે ભાગ પડ્યા વિવાહિત અવિવાહિત, વિવાહિત ની અંદર કેટલા સાક્ષર છે કેટલા નિરક્ષર છે, અવિવાહિત ની અંદર કેટલા સાક્ષર છે કેટલા નિરક્ષર છે. એવું જ સ્ત્રી માટે પણ થાય કે સ્ત્રીના બે ભાગ પાડ્યા વિવાહિત અને અવિવાહિત, વિવાહિત ની અંદર કેટલા સાક્ષર છે કેટલા નિરક્ષર છે, અવિવાહિત સ્ત્રી ની અંદર કેટલા સાક્ષર છે કેટલા નિરક્ષર છે. એટલે આપણા અભ્યાસ અનુસાર આપણે કેટલી વસ્તુને સમાવેશ કરી છે એ પ્રમાણે દ્વંદ્વ ગુણ અથવા તો બહિર્ગુણ વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. એક જ ગુણને અનેક રીતે આપણે વિભાગિત કરવામાં આવતું હોય છે, તો એને કહેવામાં આવે બહુગુણી વર્ગીકરણ. ત્યાર પછી છે સંખ્યાત્મક વર્ગીકરણ. સામાન્ય રીતે આંકડાકીય છે, તો સંખ્યાત્મક તથ્યોનું જ્યારે વર્ગીકરણ કરવાનું હોય ત્યારે આ રીતે કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ઊંચાઈ છે, કેવા કોઈ પણ આંકડાઓ છે, માર્ક્સ છે આપણા, તો એ બધાનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવતું હોય છે. આ જે વિભાજન કરવામાં આવે છે એ આપણી સુવિધા અનુસાર કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે એક ક્લાસની અંદર 120 વિદ્યાર્થી છે. આ 120 વિદ્યાર્થીની હાઈટ, તો દરેકની હાઈટ એક એકની માપી અને નોંધીએ, તો એમને મારે બતાવવી છે તો 120 નું કઈ રીતે બતાવી શકું અલગ અલગથી, તો એનું સરખી રીતે આપણે તારણ કરી શકતા નથી. પણ જો એનું વર્ગીકરણ કરી દીધું હોય તો એ બતાવી શકીએ કે દાખલા તરીકે આ 120 વિદ્યાર્થીની હાઈટ ઊંચાઈ માપી છે અને એવરેજ ઓછામાં ઓછી ઊંચાઈ 145 છે અને વધારેમાં વધારે ઊંચાઈ 178 છે, તો હું એવું કરી શકું વિભાજન કે 145 થી 150 સેન્ટીમીટરની જે ઊંચાઈ છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે, 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170, 170 થી 175, 175 થી 180, અને સામે લખી નાખું વિદ્યાર્થીઓની સંખ્યા કે કેટલા 145 થી 150 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓની હાઈટ છે, 150 સેન્ટીમીટર થી 155 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો બહુ ઓછા ટેબલમાં હું બધા જ વિદ્યાર્થીઓની હાઈટ બહુ સરળતાથી બતાવી શકીશ. એકી સાથે 120ની હાઈટ બતાવી તો આપણને એ બહુ એકરૂપતા આવતી નથી અને તથ્યો પણ બનાવી શકતા નથી. આમના ઉપરથી તો આપણે તથ્યો પણ બનાવી શકીએ છીએ કે સામાન્ય રીતે ભાઈ 160 થી 165 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓ છે એ 48 છે, એટલે કે સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ કઈ છે, તો કે 160 થી 165 જેટલી સેન્ટીમીટર જેટલી હાઈટ ધરાવે છે. જ્યારે 175 થી 180 સેન્ટીમીટર જેટલી હાઈટ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 9 છે, અથવા તો 145 થી 150 સેન્ટીમીટર જેટલી હાઈટ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે. તો આપણે એમ કહી શકીએ કે ઓછી હાઈટ ધરાવતાની સંખ્યા પણ ઓછી છે અને હાઈટ વધારે ખૂબ વધારે હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી છે. પણ એવરેજ સામાન્ય રીતે આ ઉંમરના વિદ્યાર્થીઓમાં હાઈટ 160 થી 165 જેટલી જોવા મળે છે. એટલે આવું તથ્યો, એનું સામાન્યકરણ, એનું કોષ્ટકીકરણ એ કોને આધારે થઈ શકે છે, તો આવી રીતે જુદા જુદા આપણે વર્ગમાં વહેંચીએ અને કરી શકીએ છીએ. આમની અંદર આંકડાઓને સીધે સીધા ભાગ પાડ્યા છે એટલે એને સંખ્યાત્મક વર્ગીકરણ કહેવામાં આવે છે. આ સંખ્યાત્મક વર્ગીકરણ કરવાનું હોય ત્યારે પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, એની વર્ગની મર્યાદાઓ શું છે, વર્ગનો વિસ્તાર શું છે, એનું મધ્ય બિંદુ શું છે, વર્ગની આવૃત્તિ શું છે, એ બધું ધ્યાનમાં રાખી અને આવું સંખ્યાત્મક વર્ગીકરણ કરવામાં આવે છે. માપન આમનું કર્યું હોય ગુણાત્મકનું તો પણ પછી આ રીતે ને આપણે ગણના કરી અને જુદા જુદા વિભાગમાં વર્ગીકૃત કરીએ
તો જ આપણે એનું તથ્યકરણ, સામાન્યકરણ આપણે કરવું સરળ બને અને આપણે બહુ ઓછા વાક્યની અંદર આપણું પરિણામ છે એને સ્પષ્ટ રીતે રજૂ કરી શકતા હોઈએ છીએ. અહીંયા આપણે વર્ગીકરણ, એને ઉદ્દેશ્યો, એના લક્ષણો અને પ્રકારો એની ચર્ચા કરી.